ટુ જોઈએ છીએ આપણે સેમ ટુ માં સ્ટેપ બાય સ્ટેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ કંઈક વસ્તુ બનાવવા માટેની વાત કરેલ છે. એક્ટિવિટી વન છે, લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. ચલો તમારે આ રીતે પેજ લેવાનું છે, એની અહીંયા સૂચના આપી છે. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, એક ચોરસ ટુકડો લેવાનો છે પેપરનો. ફોલ્ડ ઇટ અલોંગ ઇટ ધ મિડલ હોરિઝોન્ટલી, આ રીતે તેને વાળવાનો છે. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, આ રીતે ફરી પાછો વાળવાનો છે. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન, બરાબર. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, એટલે તમને એક ફોલ્ડેડ સ્ક્વેર બનશે, બરાબર છે. પછી આ રીતે, પછી યુ નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ, અને પછી તેને આ રીતે વાળવાનું છે ફોર નંબર વાળું. ફોલ્ડ ધ રિમેનિંગ થ્રી ફ્લેપ્સ એઝ શોન, ફરી પાછું એને આ રીતે વાળવાનું છે, બરાબર છે. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ, અને આ રીતે બનાવવાનું છે એને. નાવ મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ કેપ મેટ, આ રીતે બનાવવાનું છે આને. પછી આ રીતે કેરફુલી પુલ ધ બેઝ, આ રીતે બેઝ એનો બનાવવાનો છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, તેને આવી રીતે આમ ખોલી નાખવાનું છે, બરાબર. પ્રેસ ધેમ વે સાઇડ વેઝ, અને તેને ખોલી અને આ રીતે કરીને યોર બોટ ઇઝ રેડી. આ બોટ બનાવવાની રીત આપેલી છે, બરાબર છે. એક્ટિવિટી ટુ છે હોમમેડ હાઉસલી હની બી ટ્રેપ, ઘરે કઈ રીતે તમે મધમાખીને પકડી શકો છો. મોસ્કિટો એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ, હેરાન કેવા પેટ્સ છે, નેસ્ટી પેટ્સ છે. ધે સ્પ્રેડ મેલેરિયા કોલેરા ટાઇફોઇડ, બરાબર. તેઓ શું ફેલાવે છે, મેલેરિયા છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, એવું બધું ફેલાવો કરે છે. વી હેવ અ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોનસૂન એન્ડ વિન્ટર. હવે વી હેવ અ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન, ચોમાસામાં છે મચ્છર અને માખીઓનો ફેલાવ ખૂબ વધારે થઈ રહ્યો હોય છે શિયાળામાં, બરાબર. પણ વધારે થાય, વી ટ્રાય ટુ કિલ ધેમ, એને આપણે મારી નાખવું જોઈએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો, પણ તેને પકડવું ખૂબ અઘરું છે, બરાબર છે. સો વી બીકમ અ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ, તેના કારણે આપણને કરડી જાય છે. વી અપ્લાય, આપણને કરડી પણ શકે છે. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ, અને ઘણી પ્રકારના દર્દ રોગ પણ થઈ શકે છે. બટ દે આર નોટ મચ બી ઇફેક્ટિવ, પણ તેનાથી કંઈ, આપણે તેના ઘરના નુસ્ખા અપનાવીએ પણ તેનાથી બહુ કંઈ ફેર પડતો નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, અહીં એક નવું નાનકડું સહેલું સોલ્યુશન આપેલું છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ ઓન એન્ડ મોસ્કિટો, ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, અને તે આપણને કંઈ રીત આપેલી છે જેનાથી આપણે મોસ્કિટો એટલે માખી અને મચ્છરને ફેલાવો થતા અટકાવીએ છીએ, બરાબર છે. અને આપણી પાસે ઘરમાં પણ ના રહે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ, તેને બનાવવા માટે આટલી વસ્તુઓની જરૂર પડે છે. એન એમ્પટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, પાણીની પ્લાસ્ટિકની બોટલ ખાલી. અ પેર ઓફ સીઝર્સ, કાતર જોશે, સેલો ટેપ જોશે, અને અથવા ગમ ટેપ જોશે. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર, ડિશવોશ છે ને, જે ડિશવોશ લિક્વિડ હોય છે ડિશવોશ કરવા માટેનું, એ અને પાણી જોશે. ફૂડ આઇટમ્સમાં શું જોશે, વેરી સ્પેશિયલ સ્મોલ પીસીસ ઓફ એપલ, ઝીણા ઝીણા સફરજનના ટુકડા, 5 ગ્રામ ઓફ સુગર, 5 ગ્રામ સુગર એટલે ખાંડ, અને ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, અને થોડુંક લીંબુનું રસ, બરાબર. ઇન્સ્ટ્રક્શન જોઈએ. ટેક અ પ્લાસ્ટિક બેગ બોટલ, પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિક બોટલ લ્યો, કટ ઇન ટુ ટુ પીસ એઝ શોન ઇન ધ પિક્ચર, આ રીતે તેને કટ કરો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ, એનું જે ઢાંકણું છે એને ખોલી નાખો. ટર્ન ધ સ્મોલ પીસ આઉટસાઇડ ડાઉન, પુટ ધ નેક પાર્ટ ઇન ધ બોટલ, નીચેની તરફ ઊંધું આ પાર્ટને આવી રીતે કરી લેવાનું છે. અટેચ ધ ટુ પાર્ટસ વિથ ધ સ્ટેપ ઓર પ્લસ પીસીસ ઓફ ટેપ, હવે આની રીતે આ રીતે અંદર તેને બનાવી અને ત્યાં ટેપ અથવા પીસીસ, બરાબર, સેલો ટેપ મારીને કરી શકો છો. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ, હવે નીચે તમે એમાં ફૂડ નાખો થોડુંક. અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી, હવે આ ડિવાઇસ છે અને ટેપ ચોંટાડી દીધું, પછી આ ડિવાઇસ છે શું થઈ જશે, રેડી થઈ જશે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, તમારા ઘર રૂમની આગળ અથવા તો કોઈ ઘરની આગળ તમે લગાડી શકો છો. ઇટ હાઉ ઇટ વર્ક્સ, કઈ રીતે તે કામ કરશે. સુગર વોટર એન્ડ ડિશવોશિંગ લિક્વિડ આર અધર ફૂડ આઇટમ્સ વિલ અટ્રેક્ટ ધ ફ્લાઇઝ, આ બધું જ વસ્તુ જે આપણે નાખેલી છે તેનાથી જોઈને મધમાખી શું થાય છે, અટ્રેક્ટ થાય છે, તેને જોયા થાય છે, બરાબર. ધે વિલ એન્ટર ધ ટ્રેપ, તે આની અંદર આવે છે. ધે વિલ ફોલ ઇન ધ લિક્વિડ, તે પણ લિક્વિડમાં પડી જાય છે. ધેર વિંગ્સ વિલ બી વેટ, અને તેની પાંખો છે ભીની થઈ જાય છે. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, અને તે ફરીથી પાછો
શું ફરીથી ઉડી શકતું નથી. નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ એન્ડ ડાઉન સાઇડ નેક ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. બરાબર, બહુ વધારે ભરવાનું નથી એ રીતની વાત કરે છે, 2 સેન્ટીમીટર સુધી જ તમારે ભરવાનું છે. ઓકે, ટ્રુ ફોલ્સ છે. મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ, આપણા કોમ્પિટિટર્સ છે. નો, ફોલ્સ. મોસ્કીટો પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો કે ફોલ્સ, માણસને મારવા માટે નથી. ડોન્ટ રિમૂવ ધ બોટલ ઓફ ધ બોટમ ઓફ ધ બોટલ. બરાબર, તો કે ટ્રુ. ટુ પાર્ટસ ઓફ ધ બોટલ આર અટેચ, બંને પાર્ટની ભેગા કરવાના છે. ટુ, ટ્રુ. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઈટમ, ભાઈ ફૂડ આઈટમને કટ કરવા માટે સીઝર્સની જરૂર ના પડે, નાઇફ એટલે કે છરીની જરૂર પડે છે, એટલે ફોલ્સ આવશે. ખાલી જગ્યા જોઈએ. મહેશ પ્રિપેર્ડ અ મોસ્કીટો ટ્રેપ, હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ. આઈ હેવ અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ, આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ અપ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. બરાબર છે, આ એના સ્ટેપ્સ છે તમારે અહીંયા લખવાના હતા. ઓકે, ચલો પાછળ આવી જઈએ. એક્ટિવિટી 3 છે. બરાબર છે, સ્ટીચિંગ બટન્સ. બટન્સ સીવવા માટે તમારે શું સ્ટેપ્સના ઉપયોગ કરવા પડે, તો કે કઈ કઈ વસ્તુઓની પહેલા જરૂર પડે, થિંગ્સ રિક્વાયર્ડ. બરાબર, તો કે નીડલ, થ્રેડ, બટન્સ અને પીસ ઓફ ક્લોથ. બરાબર છે, તો નીડલ્સ એટલે સોઈ, થ્રેડ એટલે દોરો, બટન એટલે બટન, અને પીસ ઓફ ક્લોથ એટલે કાપડનો ટુકડો. હવે સ્ટેપ્સ જોઈએ. ટેક અ નીડલ, સોઈ લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, એક દોરો લો, કટ દોરાનો કટકો લો. પુટ થ્રુ ધ પોઈન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. સોયના કાણામાં તમારે દોરાને પોરાવવાનું છે. મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ. બંને દોરાને છે પોઈન્ટને ભેગા કરી અને ગાંઠ વાળવાની છે. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, કાપડના ટુકડા પર જ્યાં વ્યવસ્થિત જગ્યાએ બટન રખાતું હોય ત્યાં રાખી અને રાખવાનું છે. પિયર્સ ધ નીડલ ફ્રોમ બેનેથ ટુ ક્લોથ, અને પછી તમારે એને સોયને પોરવીને રાખવાની છે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, બટન હોલને સોય સાથે મેચ કરી અને પછી એને પોરવવાની છે. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, અને તેને પછી એની અંદર પાસ કરવાની છે. સ્ટ્રેચ ધ નીડલ ટુ ફૂલ લેન્થ, અને નીડલને સોયને ખેંચવાની છે પાછળની તરફ. પિયર્સ ધ નીડલ બેનેથ ધ બટન હોલ, અને પછી ફરીથી પાછી ઉપર લઈ આવવાની છે. બરાબર, પિયર્સ ઈટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર ધ 3 to 4 times. હવે એને આ એક કાણામાંથી બહાર કાઢી બીજા કાણામાં નાખવાની, બીજા કાણામાંથી બહાર કાઢી ત્રીજા કાણા, એ રીતે એને બનાવવાનું છે. બટન હોલમાંથી કાઢી અને આ રીતે 3 થી 4 વખત કરવાનું છે. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બેનેથ ધ ક્લોથ, ટાઈ નોટ બેનેથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. હવે છેલ્લે નીચે ગાંઠ વાળી અને દોરાને કટ કરી લેવાનો છે. એક્ટિવિટી 4 છે. આ જે છે બટન ટાંકવાની રીત હતી, હવે જોઈએ છીએ આપણે બીજી એક્ટિવિટી 4. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક, હી ગોઝ ટુ ધ બેંક, હી મીટ્સ ધ મેનેજર. મહેશને બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હોય છે, તે બેંકમાં જાય છે અને મેનેજર સાથે વાત કરે છે. મહેશ, મે આઈ કમ ઇન સર? મહેશ કહે છે, હું અંદર આવી શકું? મેનેજર, યસ યુ મે, યુ વી કેન. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારી માટે શું કરી શકું? મહેશ, આઈ વોન્ટ એન SD અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. બરાબર, મારે SD અકાઉન્ટ ખોલાવવું છે બેંકમાં. મેનેજર, ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. હવે આ ફોર્મ છે એમાં તારે ડિટેલ્સ ભરવાની છે. બરાબર, મહેશ, સર આઈ હેવ અ ફિલ્ડ અપ ધ ફોર્મ. હા, હું સર આ ફોર્મ ભરી દઉં છું. મેનેજર, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. અહીંયા તારો ફોટોગ્રાફ ચોટાડ અને સાઇન કર. મહેશ, હિયર ઇટ ઇઝ, એટલે કે આ રહ્યું. મેનેજર, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ, તું મને કેટલા રૂપિયા ડિપોઝિટ ભરવા માટે આપે છે? મહેશ, 500. મેનેજર, 500 રૂપિયા. મેનેજર, ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે લાવ તારું ફોર્મ આપી દે અને મની છે એ કેશિયરમાં આપી દે. હી વિલ ગીવ યુ અ પાસબુક, અને એ તને પાસબુક આપશે. મહેશ, ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ કહે છે. એક્ટિવિટી 5 છે, ફોર્મ આપેલું છે, આ ફોર્મ તમારે ભરવાનું છે. બરાબર, જે આપણે ભરીશું, સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. આ બેંક ઓફ ઇન્ડિયા છે જે આપણે ફોર્મ ભણીશું ત્યારે ફોર્મ ભરીશું. બરાબર છે, એક્ટિવિટી 6 છે. તમારે અહીંયા લીંબુ બનાવવાનું છે, લીંબુ શરબત. બરાબર, લેમન શરબત, બટ હી ફરગોટ ધ રાઇટ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ. આ લેક આ લીંબુ શરબત બનાવવાની રીત આપણે પણ ભણીશું ત્યારે લખશું. બરાબર છે, એક્ટિવિટી 7 છે, રીડ ધ પ્રોસેસ. મટીરિયલ, હાફ કટ પ્લાસ્ટિકનો ટુકડો, આ પ્લાસ્ટિક જોશે, પ્લાસ્ટિકનો જે જાર હોય એનો કટ કરેલો જોશે, 2 સ્ક્રૂ જોશે, 2 સ્ક્રૂ જોશે, કોપર વાયર જોશે. બરાબર,
અને ટુ ટેસ્ટ ટ્યુબ જોશે, બે ટેસ્ટ ટ્યુબ જોશે, ડ્રાય બેટરી સેલ, અને જે ડ્રાય બેટરી સેલ એટલે કે જે ચાલતી ન હોય એવી બેટરી સેલ, 6 વોલ્ટની બેટરી બરાબર, અને સલ્ફ્યુરિક એસિડમાં નાખવાની છે. આ રીતે પ્રોસીજર જોઈએ. ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ કરેલો એ શોન ઇન ધ ફિગર, ચિત્રમાં આપેલો છે એ રીતે. મેક ટુ હોલ્સ ઇન ધ બોટમ, નીચે બે કાણા પાડો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, અને તેને સ્ક્રૂથી જોઈન કરો. રિમેમ્બર દેર શુડ નોટ બી એની વોટર લીકેજ, એવી રીતે કરજો કે તમારે ત્યાં વોટર લીકેજ ન થાય. જોઈન ધ આઉટર એન્ડ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ, ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. તમારે બેટરીને એમાં ફિટ કરવાની છે વોલ્ટામીટર તરીકે, બરાબર. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર, હવે તેને અડધું પાણીથી ભરી દેવાનું છે. એન્ડ 4 or 5 drops ઓફ ધ સલ્ફ્યુરિક એસિડ, અને તેમાં થોડુંક 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના છે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કન્ડક્ટર, અને તેનાથી વોટર છે ખૂબ કન્ડક્ટર છે. કન્ડક્ટર એટલે કે હેલ્પ કરે છે. સી ધ હેલ્પલાઇન. ઓકે, ચલો હવે એક્ટિવિટી 8 છે, મેગા રાઇડર. ઓકે, ગુજરાત ઇઝ પ્રોગ્રેસિવ સ્ટેટ, ગુજરાત છે એ પ્રોગ્રેસિવ એટલે કે પ્રોગ્રેસ કરતું સિટી, સોરી રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ છે એ દુનિયાનું તો નહીં પણ ગુજરાતનું સૌથી મોટું સિટી છે અને બિઝનેસનું મેઇન સ્થળ છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ. હવે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે 50,000થી વધારે લોકો તેમાં ટ્રાવેલ કરતા હોય છે, અપડાઉન કરતા હોય છે, બરાબર છે. બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ એન્ડ વન ઓલ્ડ એન્ડ ન્યુ, સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. હવે આ બંને આ લોકોના હેલ્પ માટે આપણે ફરી નવી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપણે કરવા જઈ રહ્યા છીએ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ રેલવે પ્રોજેક્ટ, ગુજરાત ગવર્મેન્ટ છે એક રેલવે પ્રોજેક્ટ બહાર પાડી રહ્યો છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ, બરાબર 2,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બહાર પાડે છે કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, બરાબર. કેટલા મીંડા છે જોઈ લેજો, એટલા ફિગરનો પ્રોજેક્ટ બહાર પાડે છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, તે કંપનીનું નામ છે મેગા. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, એનું નામ શું છે? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, બરાબર. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ, તેની ઈ પ્રોજેક્ટની જે કિંમત છે અહીંયા આપેલી છે, બરાબર 1,200 કરોડ, 1,200 કરોડ રૂપિયા, બરાબર છે, એટલા રૂપિયા. ધીસ મેટ્રો રેલવે પ્રોજેક્ટ ઇઝ 2 ફેઝ, તે આ પ્રોજેક્ટના બે ફેઝ છે, બરાબર છે. ધેર વિલ બી 3 લાઇન્સ, 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર, ફર્સ્ટ ફેઝમાં 3 લાઇન છે, નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર, આ 3 પ્રકાર છે, બરાબર. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ, આ 3 લાઇનની ટોટલ લેન્થ છે 76 કિલોમીટર. હવે આપણે પહેલો જે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ, હવે આ ફર્સ્ટ જે લાઇન છે એનો છે શું છે, આશ્રમ રોડ થી ગાંધીનગર જાય છે. ધીસ કોરિડોર વિલ બી, તે કોરિડોરની લંબાઈ 32.65 કિલોમીટર લાંબી છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા, તેની શરૂઆત એપીએમસી વાસણાથી ચાલુ થાય છે. ઓન નેશનલ હાઈવે 8A, એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A તેની શરૂઆત થાય છે. ઇટ વિલ પાસ થ્રુ વાસના, તે વાસણામાં જાય છે, પાલડી, બીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ આ જગ્યાએ જાય છે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. હવે બીજી લાઇન છે ઇસ્ટ વેસ્ટ જંકશન, ઇન્કમટેક્સ જંકશને જાય છે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ, હવે તેને તે કોબા સર્કલથી ટર્ન લે છે. વિલ રન ટુ વર્ડ ગાંધીનગર, અને ત્યાંથી તે ગાંધીનગર તે રસ્તે જાય છે. ધેર વેર 2 more junctions ઓન ધીસ લાઇન, આ જંકશનમાં 2 લાઇન આવે છે. ગાંધીનગરમાં છે બહુ મોટા સર્કલ, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ નહીં, GIFT સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર, આ સ્ટેશન ઉપર 31 બીજા પણ સ્ટેશન આવે છે. નાવ લેટસ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર, હવે આપણે જઈ રહ્યા છીએ ઇસ્ટ વેસ્ટ કોરિડોર તરફ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, અને તેની શરૂઆત કાલુપુરથી થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ, તે અમદાવાદના મેઇન એરિયામાં જાય છે. ઇસ્ટ વેસ્ટ કોરિડોરની જે ટ્રેન છે અમદાવાદના મેઇન એરિયામાં જાય છે. ધેન ધ
લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ, તે સાઉથ સર્કલ થી જાય અને આઈટી સર્કલ સુધી જાય છે. ઇટ વિલ ગો ટુવર્ડ કોમર્સ ક્રોસિંગ અને ત્યાંથી તે કોમર્સ ક્રોસિંગ થાલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ રૂટ. આ રૂટનો આ ઇસ્ટ વેસ્ટ કોરિડોરનો લાસ્ટ રૂટ છે થાલતેજ ક્રોસિંગ, બરાબર છે. ઇટ વિલ બી ધ ટર્મિનિયસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડોર, બરાબર. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમીસ, આની લંબાઈ પણ 10.90 કિલોમીટર થઈ છે. ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન વેસ્ટર્ન અહેમદાબાદ, તે કનેક્ટ ઇસ્ટર્ન વેસ્ટર્ન અહેમદાબાદમાં થાય છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. મેટ્રો રૂટના જે રોડ છે એને પિલર્સ ઉપર ઓવરબ્રિજીસમાં, કે ટ્રેન ઉપર ચાલતી હોય અને નીચેથી વાહનો પસાર થતા, ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રોડ, તેને એલિવેટેડ રોડ કહેવાય છે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન, અને ટ્રાવેલર્સ એટલે જે ટ્રેનમાં પસાર થતા લોકો છે તેને એ સીન, ગામનો સીન જોવા ને ખૂબ મજા પડે છે એવો સીન હોય છે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. આ રેડ ટ્રેક્સ પરથી જતી ટ્રેનોને જોવાનો આનંદ જ ખૂબ અલગ છે, બરાબર છે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન મેટ્રો રેલ, તમારે ત્યાં ટ્રેનમાં ટિકિટ લીધા વગર જ જઈ શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, એમાં તમારે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી આવે છે. યુ કેન એન્ટર સ્ટેશન વિધાઉટ યોર સ્માર્ટ કાર્ડ વિથ યોર્સ, તમારે સ્ટેશનમાં સ્માર્ટ કાર્ડ સાથે જ એન્ટ્રી કરવાની હોય છે. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન, હવે તમે જ્યારે ટ્રેનમાંથી નીકળો ત્યારે એક્ઝિટ સ્ટેશન આવે ત્યાં તમારે સ્માર્ટ કાર્ડ હોય એને સ્વાઇપ કરવાનું હોય છે, બરાબર છે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ, સિસ્ટમ છે એ ઓટોમેટિકલી તમારા ટ્રાવેલનો ચાર્જિસ કરી લે છે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, આ ટ્રેન ડ્રાઈવર વગરની ટ્રેન હોય છે, તે ડ્રાઈવર વગર ચાલે છે. બટ યુ નીડ ટુ વરી, બરાબર. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી, તમારે ચિંતા કરવાની જરૂર નથી, ટેકનોલોજી છે તમારી સેફટીનો ધ્યાન રાખે જ છે. સીબીટીએસ કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, આ જે છે તમારી ટ્રાવેલને સેફ બનાવે છે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્ડ, અને તે આખી ટ્રેન છે એર કન્ડિશન વાળી હોય છે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર, તેની સ્પીડ એક કલાકની 110 કિલોમીટર હોય છે. રેડી ફોર ધ રાઇડ, શું તમે રાઇડ માટે રેડી છો? તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. ફર્સ્ટમાં છે નોર્થ સાઉથ આવશે, સેકન્ડમાં સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થાય છે, આ ટ્રેન છે એલિવેટેડ રૂટ ઉપર ચાલે છે, અને આ શું છે મેગા ટ્રેન છે, ટ્રેન વિલ વિધાઉટ ડ્રાઈવર છે, વિથ ડ્રાઈવર ને વિધાઉટ ડ્રાઈવર છે. તો ટર્મિનસ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી કાલુપુર. ક્વેશ્ચન આન્સર્સ તમારે પેરેગ્રાફમાંથી ગોતી અને જાતે તમારી પાકી નોટમાં લખવાના છે. એક્ટિવિટી 9 છે, વેર વિલ યુ ગો, નિયર બાય ફાર્મ, બરાબર છે. આ એક્ટિવિટી જાતે કરવાની છે, એક્ટિવિટી 9 છે, તે તમારે જાતે કરવાની છે. ઓકે, તો સમજાઈ ગયું છે કે કઈ રીતે કયો રૂટ આવે છે. ઓકે, બાય બાય.